અગલી સુના અંડારા ગામ ખાતે ગૌચર જગ્યા પર આયોજન કરાયેલ વૃક્ષારોપણ અન્યત્ર કરવા રજૂઆત કરાઈ હતી. ગામના પશુપાલકો માટે એકમાત્ર રહેલા ગૌચરની જગ્યા પશુ રાખવા માટે સમસ્યા સર્જાવાનો સૂર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના અંધારા ગામ ખાતે નર નારાયણ સોસાયટીની બાજુમાં સર્વે નંબર 96 અને અયોધ્યા નગરની સામે 95 આ બે ગૌચર જમીન પર ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કરવાનું નામે પશુપાલકોને હેરાન પરેશાન કરવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. આ જમીન વર્ષોથી ગૌચર તરીકે ઉપયોગમાં લેવાય છે. હાલ સરકાર તરફથી આ ગૌચર જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જે બાદ ત્યાં ફેન્સિંગ કરવામાં આવી રહી છે, જેને લઈ પશુપાલકો આ જમીન ખાનગી માલિકીની હોય એમ બંધિયાર થઈ જવાની દાહત વ્યક્ત કરી હતી. ત્યારે પશુપાલકોના મૂંગા પશુધનના મોઢામાંથી ખોરાક છીનવાઈ જવાની દહેશત ઊભી થઈ છે અને પશુપાલકોએ ભૂખ મરવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા ગામમાં ગૌચરની ફાળવણી પશુપાલન માટે કરવામાં આવતી હોય છે. જો ગૌચરમાં દબાણ કરવા અથવા અન્ય પ્રવૃત્તિ કરાય તો સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એક તરફ સરકાર દ્વારા ગૌચરનું દબાણ દૂર કરી ગૌચર સોંપવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે અંધારા ગામ ખાતે સામાન્ય ગ્રામજનો ગૌચરમાં વૃક્ષારોપણ કરવામાં આવવાની સાથે ફેન્સિંગ કરાઈ રહ્યું છે. ગામમાં પણ અન્ય ગૌચરન આવેલા છે, જ્યાં પણ વૃક્ષારોપણ કરી શકાય એમ હોવા છતાં પર્યાવરણના જતનના નામે કેટલાક બિલ્ડરને અંગત ફાયદા કરાવવાના ઈરાદે વાધી રોડ પર આ વૃક્ષારોપણ કરાયું છે, જે સામે વિરોધ નોંધાવતા ગત રોજ અંધારા ગામના પશુપાલકો દ્વારા અંકલેશ્વર એસડીએમ નૈતિકા પટેલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા હાલ કોઈપણ કાર્યવાહી ન કરવા મૌખિક તાકીદ પંચાયતને કરાઈ હોવાનું પશુપાલકોએ જણાવ્યું હતું. તો શનિવારના રોજ ગૌચર સ્થળ પર પહોંચીને પશુપાલકો એકત્ર થયા હતા. પશુ સાથે સ્થળ પર પહોંચી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અંધારા ગામમાં 5000થી વધુ પશુઓની સંખ્યા જોવા મળે છે. અંધારા ગામમાં 43 હેક્ટર કરતાં પણ વધુ ગૌચરની જમીન છે. અંધારા ગામ પંચાયત દ્વારા સર્વે નંબર 96 અને 95માં જે વૃક્ષારોપણ કરવા માટે આ સર્વે જમીનને ટ્રેક્ટર મારી સંપૂર્ણ જમીન ઉપર નીચે કરી દેવામાં આવી છે, તે તો પશુપાલકોની એક જ માંગ છે કે આ બંને સર્વે નંબરોમાં વૃક્ષારોપણ ન કરે અને આ જે ટ્રેક્ટર મારી જમીનને ઉપર નીચે કરી છે એ સંતુલન કરી આપે, જેથી કરી આવનાર દિવસોમાં ચોમાસામાં જે ગૌચર જમીન તેઓ પશુઓને ઘાસચારો મળી રહે તેવી માંગ સાથે આજે પશુપાલકો તેઓના પશુઓને લઈને એકત્ર થયા હતા. મારું નામ રાજુભાઈ જયંતિભાઈ આહિર છે. મેં અંધારા રહેવાસી, અંધારામાં રહેવાનું મળે ને અહીંયા અમારે ગૌચરણનું જે જગ્યા છે અહીંયા અમારે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું છે, બરાબર. હવે એમાં અમારે બધા માલધારી સમાજની ભેંસો અને આને ગાયો બધું બકરા આટે બધું કહી જાય ને અહીંયા અમારે વૃક્ષારોપણને એંગારી અમારી ભેંસો બાર બધી જ ભેંસો અહીંયા આવે છે, ચડે છે, બેસે છે, બધું થાય છે ને અહીંયાથી અમારે નીચે જે નીચેના વિસ્તારમાં જે ગૌચરણ છે 96 વીંગાનું તે અહીંયાનું બધા બેટના માણસોએ બધાએ ફાડી લીધેલું છે ને એ બધી દબાણ દૂર કરવા માટે અમારી અપીલ છે. જે એ જે અન્ય જે નીચે જે ગૌચર જમીન છે એ અન્ય કોઈ ફાળવેલ છે, તમને જાણ કરી શકો એના બાબતે? એ આગળ અમે જાણ કરેલી સાહેબને, દુષ્યંત પટેલ સાહેબને પણ જાણ કરેલી, અમે જાણ કરેલી જાણ કરેલી એમને કીધેલું કે હા આપણે કરીશું, પણ એ થોડું મહિનામાં નહીં આવ્યું. હવે પછી પાછા અમે જાણ કરવા માંગીએ છીએ ને એનું અમે દબાણ દૂર કરવા માંગીએ છીએ. તો અહીંયા તમે શા કારણે અહીંયા તમે દોડને? અમારે એવું છે કે આપણે ચોમાસામાં અમારે છે ને રેલ આવે કે પાણી એમ તેમ આવી જાય તો અમારે કોઈ ભેંસો ટેંગા રહેતી નહીં પાણીને લીધે, એટલે બધે બે અમારે અહીંયા 5000 ભેંસોની વસ્તી છે. એક માલધારી હવે 30-40 ભેંસો છે બધા હવે, એટલે બધા થઈને 2000-5000 ભેંસો છે ને એ બધી ભેંસો અમારે અહીંયા પાણી આવી જાય ત્યારે પછી અહીંયા ઉપરના ગૌચરણમાં અમારે બધી ભેંસો અહીં લાવીએ અને અમારે અહીંયા ગીરીએ છીએ અને ચારીએ છીએ, એટલા માટે અમારે આ માંગ છે. રમેશભાઈ નાથુભાઈ આહિર, અંધારા માજી સરપંચ તરીકે હું છું. હવે અંધારા ગામની અંદર 95 અને 96 સર્વે નંબર છે, તેની અંદર વૃક્ષારોપણ થઈ રહ્યું છે. એને બીજા સર્વે નંબરમાં લઈ જવા બાબત અમે એક અરજી પ્રાંત અધિકારી સાહેબને અમે કરી છે. એમણે કીધું કે તાત્કાલિક હું બંધ કરાવું છું. ત્યાર પછી અમારે અંધારા ગામની અંદર 96 વીઘાનું ગૌચરણ છે, બે જ ગામ પાસે આવ્યું છે, તો એની અંદર ગેરકાયદેસર દબાણ આજે કમસે કમ 25-30 વીઘા જેવું થયેલું છે. એને દૂર કરવા બાબતનું સરકારશ્રીની મારી માંગ છે કે તમે કાયદેસર આટલું તમે કરો તો અમારા આહિર માલધારી સમાજને જે ગ્રામ પંચાયતમાં ગૌચર જમીન આવે છે ગામના સરપંચ કે અન્ય કોઈને વાત કરી છે? ખરી વાત કરી છે કે અમે કરીશું ને આને આ વિશે પણ અમે વાત કરી. તો આ સરપંચશ્રીઓને ડેપ્યુટી સરપંચ તો કોઈનો બી કોઈ ગુનો નથી, એ લોકો અમારાથી ઉપરથી આવેલું છે, અમે કરીએ છીએ. તો મૂકું તમારો કોઈ વાંધો નહીં, અમે એવું પણ તમારો અમે સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ ને અમે ઉપરથી કરાવીએ છીએ. તો કે કહીને તમે તમારી રીતે કરાવો અમને કોઈ વાંધો નથી, ઉપરથી ઓર્ડર્સ આવે તો અમે બંધ કરી દઈશું.
અંડાળા ગામમાં અન્ય પણ ગૌચર જમીન છે પણ તમે સાના કારણે અહીંયા જ ઢોળો લાવવા માટે એટલા માટે કે ત્યાં ચોમાસે અંદર રેલ આવે છે રેલની અંદર ટોટલી પાણી બધું જમીનો ફાડીને બધું ડૂબી ડૂબી જાય એટલે આટલી જગ્યા છે કે ત્યાં અમારા ઢોર બેસી શકે અને ચડી શકે